ભાવનગરમાં મહાનગરપાલિકાના કમિશનર અને સફાઈ કામદારો સામસામે આવી ગયા હોવાનું સામે આવ્યું છે। ભાવનગરના કમિશનર ભાવનગરને સ્વચ્છ કરવા માટે કટિબદ્ધ બન્યા છે, ત્યારે કર્મચારીઓ દ્વારા ગાઈડલાઈનના વિરુદ્ધમાં કામ થતું હોવાનું કહીને વિરોધ પ્રદર્શન કરાયું હતું। જોઈએ આ વિશેષ અહેવાલમાં। ભાવનગર મનપામાં મહાભારત, કમિશનર અને સફાઈ કામદાર સામસામે, કમિશનરે સફાઈ કામદારોનો વિસ્તાર વધાર્યો, સફાઈ કામદારોએ કર્યો વિરોધ, નવા કામદારોની ભરતી કરવાની માંગ, કર્મચારીઓએ મનપાને મહોલત આપી। ભાવનગરના સફાઈ કામદારોએ વિરોધ નોંધાવ્યો છે કે 13 વોર્ડમાં સફાઈ કામદારોનું મહેકમ 1300 સફાઈ કર્મચારીઓ છે, પરંતુ મહાનગરપાલિકા હાલમાં 650 જેટલા સફાઈ કામદારો દ્વારા શહેરને સ્વચ્છ રાખવાની કામગીરી કરી રહી છે। સાથે જ કામદારોએ આરોપ કર્યો છે કે કમિશનર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન વિરુદ્ધમાં જઈને પોતાની રીતે કામ કરાવે છે। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ દરેક સફાઈ કામદારને જો ગીચ વસ્તી બહુ હોય તો 350 મીટર વાળવાનું હોય, અને ઇથી લો હોય તો 500 મીટર વાળવાનું હોય, પછી લો સામે જે કંઈ કોમર્શિયલ એરિયા હોય કે જ્યાં બહુ ગીચ વસ્તી ન હોય તે 700 મીટર વાળવાનું હોય। હવે એ મૂકી પડતું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન ઓવરટેક કરી ના કોઈ પોતાની મનઘડત કહાની ગોઠવીને પોતાની મન રીતે 700 મીટર દરેકને આપવા મળે, ગીચ વસ્તી હોય કે ન હોય। ભાવનગર શહેરમાં સફાઈ કામદારની ઘટ છે એ બાબતથી ખુદ કમિશનર વાકેફ છે, ત્યારે આ ઘટ વચ્ચે કેટલાક અન્ય મુદ્દાઓ પણ કમિશનરે ટાંકવાનો પ્રયાસ કર્યો છે। કામદારોના આક્ષેપના વળતા જવાબમાં કમિશનરે પી ઉપાધ્યાયે નિવેદન આપ્યું છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે કોઈ કાયદો કે નિયમ નથી, આથી તેને કાયદાનું રૂપ આપી શકાય નહીં। તો કીધું કે આ એક ગાઈડલાઈન છે, નિયમ કે કોઈ કાયદાનું સ્વરૂપ કે એવું કોઈ આમાં અપાયેલું નથી, એ ગાઈડલાઈન છે, અને ગાઈડલાઈન જે છે સામાન્ય રીતે આપણે ટૂંકમાં એનો અમલ ગાઈડલાઈન તરીકે કરતા હોઈએ છીએ, અને કાયદાનું રૂપ ના આપી શકાય। વત્તા જે સફાઈ જે રીતે થવી જોઈએ, જેમ કે આપણે કહું કે ડિવાઈડર રોડની ઉપર હોય છે એની આસપાસ માટીના થર હું સામે જોઉં છું, તો આ સફાઈ કોણે કરવાની? સફાઈ કામદારે જ કરવાની હોય છે, પરંતુ સફાઈ થતી કમિશનરના કડક વલણને લીધે કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કમિશનરની ઓફિસની બહાર કામદારો વિરોધ પ્રદર્શન કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા, ત્યારે કમિશનરનો ઉઠાવેલો સવાલ યોગ્ય છે કે સફાઈ કામદારમાં ગુણવત્તા ન હોય તો આ સફાઈ ક્યાંથી કહેવાય? કમિશનર એવી ઉપાધ્યાય આગામી દિવસોમાં આઉટસોર્સિંગથી પણ જે સફાઈ કામદારોની ઘટ છે તે પૂરું કરવાનું જણાવ્યું છે। તો એક બાજુ કામદારોએ તંત્રને મકર સંક્રાંતિ સુધીની મોહલત આપી છે, કામના સમયમાં વધારેલા ફેરફારોને દૂર કરવા અને નવી ભરતી કરો, જો માંગ નહીં સ્વીકારાય તો ભાવનગરમાં કામદારોનું આંદોલન।